સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી અને પશુપાલન પર આધારિત જીવન જીવતા લોકો છે, પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ સીપુ ડેમના પાણીના તળ દેખાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સિંચાઈ માટે તો પાણી મળવાનું જ નથી, પરંતુ પીવાના પાણીના ફાફા માર્યા છે તો તેમાં કોઈ નવાઈ નહીં. જો વાત કરવામાં આવે તો સીપુ ડેમ અંતર્ગત 92 જેટલા ગામડાઓને સિંચાઈના પાણી માટેની કેનાલો બનાવવામાં આવી છે, પરંતુ દાંતીવાડા અને ધાનેરા પંથકના ખેડૂતોને રવિ સિઝનમાં પણ પાણી ન મળ્યું અને હવે ઉનાળો સિઝનમાં પણ પાણી નહીં મળે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતો ઉપર આફતના વાદળો છવાયા છે. સીપુ ડેમમાં 2015 અને 2017ની વખતે સીપુ ડેમ ઓવરફ્લો હતો, પરંતુ 2020માં નહિવત પાણીની આવક એટલે કે 7% જેટલી પાણીની આવક જ નોંધાઈ હતી, પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ સીપુ ડેમમાં 3% જેટલું જ પાણી છે. ત્યારે સીપુ ડેમની આજુબાજુ વસવાટ કરતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે. ખેડૂતોનું માનીએ તો સીપુ ડેમના આજુબાજુના કુવાઓ બોરવેલ ફેલ થવાની ઈંધણ વર્તાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે જો સરકાર તાત્કાલિક ધોરણે સીપુ ડેમમાં પાણી નાખે તો અમારા પશુપાલન અને ખેતીની જમીન બચી શકે તેમ છે. જો વાત કરવામાં આવે તો જળ જીવન મિશન યોજના અંતર્ગત ધાનેરા ડીસા દાંતીવાડા તાલુકાના 119 ગામડાઓને સિંચાઈનો લાભ મળે તે માટે થઈને 241.34 કરોડના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ધાનેરા ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ધાનેરા અને દાંતીવાડાના તાલુકાના 119 ગામોને 3.82 લાખ લોકોને નર્મદાનું ફિલ્ટરયુક્ત શુદ્ધ પીવાના પાણી માટે સીપુ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ પાણી આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ખેડૂતોને ના તો સિંચાઈ માટે પાણી ન મળ્યું, તેના પીવા માટે પાણી ન મળ્યું. હાલ તો સીપુ ડેમના તળિયે દેખાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, પરંતુ જો રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સીપુ ડેમમાં પાણી નાખી આપે તો આ વિસ્તારના ખેડૂતો, પશુપાલકો અને આમ લોકોની જીવાદોરી સુધરી શકે તેમ છે. રિપોર્ટર હમીરભાઈ સુથાર, બનાસકાંઠા. નાગજીભાઈ, પરિસ્થિતિ શું છે પાણીની? પરિસ્થિતિ હવે જેમ જેમ આ ઉનાળો આવશે ને એટલે વધારે જ તકલીફ આવવાની છે, કારણ કે શિયાળામાં જ પોઝિશન ખરાબ હતી, પાણી હતા નહીં, તળ તો એમ ઊંડા જતા રહે, ડેમ ભરેલો ના હોય એટલે આ એરિયામાં તો એવું છે કે ડેમ ભરેલો હોય તો પાણી ચાલે, ડેમ ખાલી તો બોર ખાલી. એવું મુખ્યમંત્રી આવ્યા હતા, એમને જાહેરાત પણ કરી હતી. એ તો 6 મહિના પહેલાં આવ્યા હતા, એમને કીધું બી ખરા કે અમે સીપુમાં ને દોતીવાડામાં બેમ પાણી નોખવાના છે, અને બધી વસ્તી એમ કે ચાલો પાણી નાખશે એટલે આપણે શાંતિ થઈ જાય, પણ પાણી હજુ સુધી કોઈ નોખ્યું નથી. હવે આ પાઇપલાઇન દ્વારા કે નોખવાની વાત ચાલે છે, પણ હવે ક્યારે નાખી શું ખબર. બાકી જો અત્યારે નાખી તો એમ કે હવે આ ઉનાળાના સમયમાં બહુ જ તકલીફ હોય છે, ખેતી તો ખેતીની જગ્યાએ રહ્યું પણ પશુપાલનને જીવાડવા તો ખરા. બાકી તો ખેતીમાં તો કદાચ શિયાળામાંથી ઉનાળામાં આવે, ઉનાળા આવે એટલે વધારે જ તકલીફ, કારણ કે ચોમાસું થોડા ઘણું હોય તો એના હિસાબે શિયાળો તો ચાલી જાય, પણ આ ઉનાળામાં તો ખાસ જરૂર પડે. એ પહેલાં પાણી નાખી દે તો દર ઉનાળે તો થોડીક રાહત રહે. ઓકે. મારું નામ લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈ, પાણીની સમસ્યા તો બહુ છે હાલમાં. એમ ગણો કે ઢોર તો પેલા ખેતી તો ખેતી, પણ ઢોરોને પીવાના ફાફા છે, માણસોને તો દાડે દાડે પાણી હાવખે ઓછું પડી ગયું છે, તળ ઊંડા જતા રહ્યા. સીપુમાં પાણી છે નહીં, બનાસમાં પાણી છે, નહેર દ્વારા ઘટી નાખ્યું છે, અને પાણીની તો બહુ મોટી મુશ્કેલી છે. એમ